चेम्बर द्वारा स्वावलंबी भारत अंतर्गत वार्तालाप योजायो। गांधीधाम चेम्बर द्वारा स्वावलंबी भारत अंतर्गत आयोजन स्वदेशी जागरण मंच तथा लघु उद्योग भारती साथे उद्योगकारों तथा प्रबुद्ध नागरिकों वार्तालाप योजायो। स्वावलंबी भारत अभियान अंतर्गत युवाओं ने तथा कौशल्य धरावनाराओं ने लघु उद्योगों उभा करी अर्थोपार्जन करी नौकरी मेळवनारने बदले नौकरी आपनारा बने ते माटे विविध प्रकल्प साथे गांधीधाम चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज द्वारा स्वदेशी जागरण मंच तथा लघु उद्योग भारती साथे उद्योगकारों तेमज प्रबुद्ध नागरिकों साथे वार्तालाप योजवामां आव्यो हतो। शरूआतमां कार्यक्रम दरमियान सौनुं अभिवादन करता चेम्बर प्रमुख तेजाभाई कानगड़े जणाव्यु हतुं के बेऊ संस्थानों तथा चेम्बरनो मुख्य उद्देश्य एज रह्यो छे के अहीं महाबंदरोनी साथे साथे अनेक उद्योगो कार्यरत होय रोजगार तथा व्यापार उद्योगनी अनेक संभावनाओ छे जेनाथी कच्छना विकास साथे राज्य के देशने स्वावलंबी भारत अभियान तरफ दोरी जवामां अग्रिम भूमिका भजवी शके छे। વધુમાં તેજાભાઈ કાનગડે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન પણ એક ભારત શ્રેષ્ઠ ભારત અને વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપે છે તેમજ ઉત્પાદન વધારી યુવાઓની કુશળતા બહાર લાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે સ્વરોજગાર માટે સૌના સહિયારા પ્રયત્નોથી પ્રયાસ કરવા જરૂરી છે અને ચેમ્બર આવા કાર્યક્રમો માટે સદાય કટિબદ્ધ છે। પરિસંવાદ અંતર્ગત રાષ્ટ્રની આર્થિક અને સાંસ્કૃતિક ઉત્પાદનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થાય તે અર્થે સ્વદેશી જાગરણ મંચના ગુજરાતની સાથે દાદરા નગર હવેલી અને દીવ દમણના પ્રદેશ સંગઠક રાજસ્થાનના શ્રી મનોહરલાલ અગ્રવાલે આ તબક્કે સંવાદ કરતા જણાવ્યું હતું કે આજે દેશમાં સૌની માનસિકતા એ રીતે વિકસી છે કે બાળક વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી કરે પરંતુ આ પ્રકારની માનસિકતા ભારતને પરમ વૈભવ તરફ દોરી જવામાં અડચણ પેદા કરી શકે છે તેમ જણાવી ગ્રામીણ અર્થવ્યવસ્થા અપનાવી બૌદ્ધિક રૂપથી સ્વરોજગારને પ્રેરિત કરી પરંપરાગત ગૃહ ઉદ્યોગ અપનાવી સ્વાવલંબી ભારત અભિયાન અપનાવવા પર ભાર મૂકી જણાવ્યું હતું કે તેનાથી નોકરી મેળવનાર કરતા નોકરી આપનાર બનશો તો દેશના હરેક ક્ષેત્રમાં ઉદ્યમિતા વિકાસ કેન્દ્ર દ્વારા પરિવર્તન લાવી શકાશે તેવું અંતમાં જણાવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન કરતા ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ આ તબક્કે ગ્રામીણ ઉદ્યોગની વાત દોહરાવતા ઉમેર્યું હતું કે આ સંકુલ પહેલેથી જ શૈક્ષણિક અને ઔદ્યોગિક વિકાસ તરફ અગ્રેસર છે ત્યારે અહીંના જ SRC ના ચેરપર્સન રહી ચૂકેલા સ્વર્ગસ્થ શ્રીમતી દાદી નિર્મલા ગજવાણીના વારસદારો દ્વારા બાજુમાં સંગઠ ગામ ખાતે ગ્રામીણ મહિલાઓ માટે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ ચોકલેટ કેક તેમજ અન્ય ગૃહ ઉદ્યોગ દ્વારા માં કા ઘરની સ્થાપના કરવામાં આવી છે તેની યાદ અપાવી આવા 100 જેટલા કેન્દ્ર ખોલવા માટે ચેમ્બર પ્રેરિત કરી શકે છે તેમ જણાવી આ અંગેના ટ્રેડ ફેરનું આયોજન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। તો તોલાણી કોમર્સ કોલેજ સંસ્થાના યુવાનોને પણ રેલી જેવા કોર્સથી તાલીમ આપી રોજગાર અપાવવા કરેલ MOU નો ખાસ ઉલ્લેખ કર્યો હતો। લઘુ ઉદ્યોગ ભારતીના શ્રી કિરણ આહિરે કચ્છ યુનિવર્સિટીમાં પણ આવા કાર્યક્રમો થઈ ગયા હોય પહેલા ઉત્તમ ખેતી મધ્યમ વ્યાપાર અને નિમ્ન નોકરી ગણાતી જે હવે ઉલટું થઈ ગયેલ હોય ફરીથી ભારતની સંસ્કૃતિ અનુસાર એ પરંપરાને જાગૃત કરવાની જરૂર છે તેના પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ ઉપપ્રમુખ આદિલ શેઠ માનદ મંત્રી મહેશ તીર્થાણી ખજાનજી હરીશ મહેશ્વરી કારોબારી સમિતિના સભ્યો અનિમેશ મોદી કૈલેશ કોર મહેશ પૂજ રાકેશ જૈન સ્વદેશી જાગરણ મંચના પ્રદેશ સંગઠક મનોહરલાલ અગ્રવાલ લઘુ ઉદ્યોગ ભારતીના કચ્છ સંયોજક કિરણ આહિર મદન નાહટા નારણભાઈ આહિર વગેરે જોડાયા હતા તેવું ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય ભારતી માખીજાણી ગાંધીધામ।